નમસ્કાર મિત્રો હું છું પ્રોફેસર બિપિન ચૌધરી આજે વાત કરવી છે ગામડાઓમાંથી લુપ્ત થતી એક લોકવિદ્યા એ છે બારોટ વંશાવળી અથવા તો વહીવંચા બારોટ અને જેને આપણે ચોપડાવાળા બારોટ પણ કહીએ છીએ તો આ લોકજીવનમાં એક જીવંત ઇતિહાસ લખવાની એક સમૃદ્ધ પરંપરા આપણે ત્યાં વર્ષોથી છે અને એ પરંપરા હવે લુપ્ત થવાના આરે છે તો આ પરંપરા વિશે નવી પેઢી જાણે એનું મહત્ત્વ શું છે અને એ પરંપરા કેવી હતી એની મારે આજે વાત કરવામાં કરવી છે વહી વંચા એટલે વહી એટલે જે લખવામાં આવેલું છે એક પરંપરા પ્રમાણે જુદા જુદી જે જાતિઓ છે એનો જીવંત અને પ્રમાણભૂત ઇતિહાસ જે જ્ઞાતિ જાતિના મૂળ એના આદ્ય પુરુષ કોણ છે એની શાખા પ્રશાખા મૂળ આદ્ય સ્થાન એનું શું છે એની કુળદેવી શું છે એના દેવતા કોણ છે સતી સુરા પુરા ગોત્ર શાખા પર્વત ક્ષેત્રપાલ ગણેશ ભૈરવ દેવી દેવતા નિવેદ ગામ ગરાસ અને માંગલિક પ્રસંગો હોય કે એવા અમંગલ પ્રસંગો પણ હોય એ બાબતો વંશાનું ક્રમે એમાં નોંધાયેલી જોવા મળે છે જે રીતે આજે આપણે કોઈ દીકરો કે દીકરી જન્મીએ તો આપણે એનું નામ રજિસ્ટરમાં નોંધાવતા હોય ચાહે નગરપાલિકા હોય કે ગ્રામ્ય પંચાયત હોય તો એ રીતે જૂના વખતથી આ રીતે ગામમાં વર્ષમાં એકાદ વાર બારૂટજી આવે દરેક જ્ઞાતિના અને એ રીતે એ પેઢી દર પેઢી જ્ઞાતિના બારૂટજી આ રીતે એ વંશની એક વહી લખે શરૂઆતમાં કદાચ આ કંઠોકંઠ જળવાયેલી પ્રાચીન હકીકતો સાથે પેઢી દર પેઢી એ ચાલી આવી હશે અને પછી તો એ ચોપડામાં લેખનની શરૂઆત થઈ હશે અને લખાતી હશે એમાં જૂની હકીકતોની સાથે નવી હકીકતોનું ઉમેરણ થતો થાય એક ચોપડો જીર્ણ થાય જૂનો થાય એટલે એને મૂકી દેવામાં આવે અને બીજો ચોપડો શરૂ કરવામાં આવે અને એ રીતે એક જે યજમાન હોય એમની વંશાવળી સાથે સાથે આ બારોટજીનું સાહિત્ય પણ રચાતું જાય એમાં દુહા પણ હોય છંદ હોય કવિત હોય પદો હોય કીર્તન હોય કેટલીક વાર્તાઓ દંતકથાઓને ઐતિહાસિક ઘટનાઓની પણ નોંધ હોય એક જમાનો હતો કે એક સમયે બારોડજીનું આગમન થાય ગામમાં કુટુંબમાં ત્યારે ગામ અને કુટુંબની અંદર ઉત્સવ જેવું વાતાવરણ થાય એક ઘરેથી બીજા ઘરે આશીર્વાદ આપતા બારોડજી પ્રવેશ કરે સરસ મજાની ઘોડી હોય માથે એ પાઘડી સરસ મજાની શોભતી હોય ગળામાં રુદ્રાક્ષ હોય સાથે એમનો પાછો એકાદો સેવક પણ હોય અને એ પણ ખંભે વંશાવળીના ટીપળાના લગભગ ત્રણ ચાર ખડિયા ભરાયેલા હોય હાથમાં હોકો હોય બીજા હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી હોય અને એ રીતે બારૂડજી આવે ચોરાસી ચારણું નવકોર મારવાડિયું બરડાના બેટની પાટણના પાદરની રોજડાના રેવાસની કડકડિયા કૂવાની તાતણિયા ધરાની કાચ પંચાળની અંજાર આંબલીની ગરનારી ગોખની ચુવારના ચોકની થાનકના પડથારની કડશના અખાડાની નવ લાખ લોબળિયું જોગણી માવળીયું તમારા જતન કરે બાપ એવા આશીર્વાદ આપતા આપતા નીકળ્યા હોય નવા સરસ મજાના ખાટલા ઉપર સરસ મજાનું ગોદડું પાથર્યું હોય રેશમી રજાઈ હોય અને એ રીતે બારોડજીને પૂરા પાણથી આસન આપવામાં આવે વડીલો જે અફીણના ગાંગડા કાઢે અને એ રીતે એના ખરલમાં ઘૂંટી અને કસુંબોર કેફ બનાવે તો ક્યાંક વળી હોકા અને ક્યાંક પછી બીડીઓ એ રીતે ચા પાણી થાય અને વાતો મંડાવે સાંજના સમયે ખાસ કરીને દિવસને પણ સાંજે આખું ઘરના સર્વસભ્યો કુટુંબીજાના ભેગા થાય અને એ રીતે આખા એ કુટુંબની વાત એ માંડે ભોજન પછી થોડા ઘણા આડા પડખે થયા પછી પછી એકાદ ઘડી સાંજના ટાણે આ વાર્તની શરૂઆત થતી ખાસ તો એ જોવામાં આવતું કે બારૂડજી જેના ઘરે પણ ભોજન માટે જાય અથવા તો જેના ઘરે ઉતારો હોય ત્યાં એમનો જે આદર સત્કાર થાય નવી વહુવારો એમને લાપસીનો પ્રસાદ પીરસતી હોય અને ઘીની ધાર કરતી હોય ત્યારે બાપો બાપો હુળ ઘી ન હોય લીલા દી દૂધવાળો દળેડાટ કરે ઘીવાળો હળેડા તો આવું જ્યારે દુહો બોલે અને ખમા બાપુ કહેતા હોય ત્યારે નવી વહુ હોય કોઈ નવું હોય તો એના હાથમાંથી ઘીની વાડી પણ મૂકાઈ જાય અથવા તો વધુ ઘી એ રીતે એમના આ જે ભોજનની થાળી છે એમાં આવી જાય અને આ રીતે મોટાભાગે ગામના જે વડીલો હોય ઘરના જે વડીલો હોય એ આખો દિવસ એમની સાથે મહેમાન ગતિ કરે અને સાંજે આખું એ ઘર અને આખાએ જે કુટુંબના સભ્યો છે સોળ દોઢસો બસો એ બધાએ એક જગ્યાએ એકઠા થાય અને આ રીતે બારુડજી પોતાની જે વહી છે એની સરસ મજાના એક બાજોટ ઉપર મૂકવામાં આવી હોય એની પૂજા કરવામાં આવે અને પછી એની અંદર જે બાંધેલા ચોપડા છોડાતા જાય અને પોટલા ચોપડાના પોટલાનું પૂજન કરાવે યજમાન પગે લાગે અને ચોપડા ઉપર શીખ મૂકે અને આ વખતે બારોડજી વચન સંભળાવતા હોય સદા ભવાની સાય રે સન્મુખ રહો ગણેશ પાંચ દેવ રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ કરગઢ પોથા કંદ કર વિધ વિધ કરે વખાણ જે ઘર પરિયા ન સંચરે સો ઘર જાણ મસાર પ્રથન શિવ શિવપૂજીએ ગુણાતીત ગુણપત કરુણા કરો મંગલ કર સુદ બુદ્ધ માતા સત દયાનિધિ દૈતા દહન ત્રિભુવન નિપાવન તાજ અરજી એટલી ઈશ્વર ઈશ્વરી સખ રાખો મહારાજ નીલકંઠ ચરણે નમો મંગલ મૂર્તિ મહેશ કવિ અન મુખવાણી સુખી વિદ બુદ્ધ દો આશીષ કાંધે કાવડ ફેરવે નવલખા કરે વખાણ જે ઘર પરિયો ન છૂટ્યો તે ઘર સાચ મછાણ તો આ રીતે વહી ચાલે અને એ રીતે પૃથ્વીની ઉત્પત્તિની કથાની વાત શરૂ થાય અને એ પછી સૃષ્ટિ કેવી રીતે ઉત્પત્તિ થઈ અને આદ્ય વંશાવળીના કવિતના સપૈયો બોલવામાં આવે ભૂગલ પુરાણ કે ભૂગોળ પુરાણની વાત પણ માણવામાં આવે અને પછી ધીમે 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 જે તે કુળની વાત એના આદ્ય પૂર્વજોની વાત શરૂ થાય તો આજે આપણે આવી એક વહીના કેટલાક બારૂડજીના મુખેથી જે ઉતારેલા છે મેં રેકોર્ડિંગ કરેલા છે તારીખ પંદર પાંચ બે હજાર તેરના રોજ રંગાકુઈ મુકામે ચૌધરી નાથાભાઈ વિરસંગભાઈના ઘરે સાંજે લગભગ નવ વાગે આ રીતે કુટુંબના નાથા બાપા હરિકાકા કાંતિકાકા મોઘા કાકા અને અન્ય યુવા મિત્રો ભાઈઓ સબ મોટા ભાઈઓ હાજર છે અને કુટુંબના સર્વ લોકો બેઠા છે અને ત્યાં એ શરૂઆત જે રીતે થાય છે બારોડ સાહિત્યની તો એ આપણે વયવંચા બારોટ જોઈએ આપણે ધ્યાનથી સાંભળશું